કરો એટલે બહાર બોર્ડ લગાવેલું હોય છે કે મોબાઈલ લઈ જવા માટે પ્રતિબંધ છે, પરંતુ અંબાજી મંદિરના ચાચર ચોકમાં આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. પ્રતિબંધ છે તેમ છતાં પણ લોકો મોબાઈલ લઈને કેવી રીતે જાય છે એને લઈને સવાલ ઉઠાવી રહ્યા છે. રીલ્સ બનાવવા માટે લોકો મોબાઈલ લઈને જાય છે, પરંતુ આખરે કેવી રીતે, શા માટે કોઈ તપાસ નથી થતી તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે, જેને લઈને વધુ વિગત આપશે સંજય. અંબાજી મંદિરમાં કૃષ્ણ જે પ્રમાણેના નિયમો છે કે મોબાઈલની મંદિરની અંદર કોઈને પણ મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે. ત્યાં બહારની સાઈડ ચેકિંગ કરવામાં આવે છે અને કોઈની પણ પાસે મોબાઈલ હોય તો તે કાઢાવી લેવામાં આવે છે અને મૂકી દેવામાં આવે છે લોકરની અંદર. પરંતુ જે પ્રમાણેના વિડીયો સામે આવ્યા છે તે જોતા લાગી રહ્યું છે કે અંદરમાં અંબાજી જેવા મહત્વના મંદિરની સુરક્ષામાં ક્યાંક ને ક્યાંક છેડા થઈ રહ્યા છે. જે સિક્યુરિટી પોઈન્ટ છે ત્યાં કાં તો લાગવગથી મોબાઈલ અંદર લઈ જવામાં જવા દેવામાં આવે છે અથવા તો લોકો સંતાડીને મોબાઈલ અંદર સુધી લઈ જવામાં આવે છે. અંદરની કોઈ પણ પ્રકારની સિક્યુરિટી છે એ મંદિરની અંદર હોય છે. ચાચર ચોકની અંદર કોઈ પણ પ્રકારની સિક્યુરિટી જવાનો ત્યાં હોતા નથી, કારણ કે જે પ્રમાણેની ભીડ હોય છે મંદિરની અંદર લોકો હોય છે એમને બહાર કાઢવા માટેનું. પરંતુ જો આ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અંદર મંદિરની અંદર જવા દેવામાં આવશે તો આગામી સમયમાં એક મોટો સુરક્ષાને લઈને મોટો પડકાર ઊભો થઈ શકે. નવી નવી ટેકનોલોજી સાથે જે સુરક્ષા સાથે સુરક્ષા વ્યવસ્થાને વિચલિત કરવા માટેના પ્રયાસો પણ આવા ગેજેટ્સથી ભવિષ્યમાં થઈ શકે છે. તો સુરક્ષાની લોકો માંગ પણ કરી રહ્યા છે. સ્થાનિક લોકો જે છે એ પણ એવી માંગ કરી રહ્યા છે કે જે પ્રમાણે બહારથી આવતા લોકો હોય છે તેમની પાસે મોબાઈલ લઈને ચોક્કસ આવતા હોય છે, પરંતુ તેમના રાખવા માટેની કોઈ પણ એક યોગ્ય વ્યવસ્થા હોય છે અને મંદિરની અંદર આવા કોઈ પણ ગેજેટ્સ ના લઈ જઈ શકાય તેવી એક વ્યવસ્થા ઊભી કરવામાં આવે. જી બિલકુલ, આભાર.